છે તે રીતે અનુસૂચિત 5 એ આદિવાસી માટે રિઝર્વ છે. આદિવાસી જે ધારે તે કરી શકે છે. અનુસૂચિત 5 સંવિધાન ની અંદર લખેલું છે. અમે બહાર તો કશું બોલતા નથી. અમે આજે ઉઠાઈ લેશું તો અમને બદલ હોય તો પછી પ્રશાસન ના અમારી ઇજ્જત નો સવાલ છે ને. અને આ મેં એકલા ડિસિઝન નહીં લીધું, પૂરા આદિવાસી સમાજ નું ડિસિઝન છે. અને આ વાત રહી આચાર સંહિતાની, તો આદિવાસી સમાજ આદિવાસી પરિવાર જે છે બિન રાજકીય બિન સંગઠન બિન ધાર્મિક અને બોર્ડરલેસ છે, તો એની અંદર અમને આચાર સંહિતા લાગુ પડતી નથી. લાગુ પડે છે તો કઈ કલમ ના આધારે લાગુ પડે છે એ કહી દો. વાત જ નથી ને કોઈ અમને. આચાર સંહિતા લાગે છે તો કઈ રીતે લાગે છે અમારે? અમે રાજનીતિક હોય તો લાગુ પડે, અમે ગવર્મેન્ટ સર્વિસ હોય તો લાગુ, ઓઆઈજીએસ હોય તો લાગુ પડે અમારે. અમે ઓઆઈજીએસ પણ નથી. અમે ખોટું કહેતા હોય કઈ વધારાનું કહેતા હોય તો અમને કહો. રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને આ મહારાષ્ટ્ર બધી જગ્યાએ જાણ થઈ છે. પછી જેવી રેલી અમારા સમાજમાં કઈ પણ થશે અને જો જાણ કરવાની છે તો અમે જાણ કરી દઈશું. સવારે જાણ કરી દઈશું અમે. અને અમે અમારે પરમિશન લેવાની જરૂર જ નથી. પ્રશાસનને જાણકારી માટે આપીશું. અનુસૂચિત 5 અંતર્ગત અમને પરમિશન લેવાની જરૂર જ નથી અમારા એરિયાની અંદર. અમે સંવિધાન પ્રમાણે બોલીએ છીએ. કઈ ખોટું બોલતા હોય તો તમે કહો અમને, તો અમે માની લઈએ સર. અને બીજું કોઈ ભારત દેશનું બંધારણ હોય તો અમને જણાવો. તો કાળી સૌદર્ધી ખતર બી આવે. અને અમે લોકો ખોટું બોલતા